વિસનગરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે અદ્યતન ઓપરેશન થિયેટરનું સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી અને મહેસાણા જિલ્લા કલેક્ટર એચ કે પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું. વિસનગર નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ ખાતે ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણના પ્રયત્નથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને પોલીટ્રોમો જેવી સર્જરી માટે ખાસ મોડ્યુલર ઓટીનો પ્રારંભ સોમાભાઈ મોદી અને સીએસડીનું ઉદ્ઘાટન કલેક્ટર એચ કે પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અલગ વિભાગ બિલ્ડિંગમાં શરૂ કરેલી લેટેસ્ટ સાધનોથી સુસજ્જ સીએસડી યુનિટ દ્વારા ઓપરેશન માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનોને સ્ટરીલાઇઝ સંપૂર્ણ બેક્ટેરિયા વાયરસ ફંગસ મુક્ત કરવામાં આવે છે, જેથી દર્દીના ઓપરેશન દરમિયાન કે બાદ કોઈપણ જાતનો ચેપ ઇન્ફેક્શન લાગવાની શક્યતા દૂર થાય છે. લેટેસ્ટ લાઇફ સેવિંગ સાધનોથી સુસજ્જ મોડ્યુલર ઓટીમાં સામાન્ય ઓપરેશન થિયેટર તુલનામાં લાઇટિંગની ડબલ સુવિધા, ઓટોમેટિક ફંક્શનિંગ તેમજ રિપોર્ટ એક્સરે વિગેરેની ઇનબિલ્ટ પેનલ તેમજ ફેસિલિટી હોવાથી માનવ સ્પર્શ ઇન્ફેક્શનથી બચી શકાય છે, તેમજ લાંબા ગાળે સામાન્ય ઓટી તુલનામાં થતા ફંગલ બેક્ટેરિયા ઇન્ફેક્શનની શક્યતા સંપૂર્ણ નહિવત હોય છે, કારણ કે સેન્ટ્રલ કંટ્રોલ પેનલ દ્વારા જ્યાં મોનિટર દરેક ઇક્વિપમેન્ટ કંટ્રોલ થાય છે અને ઓટોડોર કંટ્રોલની સુવિધા હોય છે. આ ઉપરાંત સરકાર દ્વારા અનુમતિ મળ્યા બાદ ગુજરાત સરકારની માં અમૃતમ તથા આયુષ્યમાન ભારત જેવી યોજના હેઠળ ગરીબ દર્દીઓને ઘર આંગણે વિસનગરમાં લાભ લેવા માટે ચેરમેન પ્રકાશભાઈ પટેલ તથા ટ્રસ્ટીગણ દ્વારા અનુરોધ કરાયો હતો. આ પ્રસંગે સામાજિક અગ્રણી અને વડાપ્રધાનના મોટાભાઈ સોમાભાઈ મોદી, મહેસાણાના કલેક્ટર એચ કે પટેલ, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર અર્જુનસિંહ, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ પટેલ, યુનિવર્સિટી તેમજ હોસ્પિટલના સત્તાધિકારીઓ, વિસનગર શહેરના રાજકીય સામાજિક અગ્રણી તેમજ શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા, જેમનું સ્વાગત સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, વાઇસ ચેરમેન સીએમ પટેલ, પ્રોવોસ્ટ શ્રી વી કે શ્રીવાસ્તવ, ડૉક્ટર એલ કે પટેલ અને તમામ ટ્રસ્ટીગણ દ્વારા કરવામાં આવ્યું હતું. જિગ્નેશ પટેલ, જેએસટીવી, વિસનગર. આપણે સ્પોર્ટ્સ યુનિવર્સિટી ઓફ ગુજરાત સાથે સાકરચંદ પટેલ યુનિવર્સિટીએ એમઓયુ કર્યું છે અને આ એમઓયુ થવા પછી સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ટેકનિશિયન્સ અને ટેકનિકલ જે બી આપણા ટ્રેનર્સ છે એ આપણા નોર્થ ગુજરાતના વિદ્યાર્થીઓને સાકરચંદ પટેલ યુનિવર્સિટી કેમ્પસની અંદર ટ્રેનિંગ આપવાના છે. સાથે સાથે ટેલેન્ટ હન્ટરનો પ્રોગ્રામ આપણે કરવાના છીએ, જેથી કરીને આપણા નોર્થ ગુજરાતના વિદ્યાર્થીઓની અંદર સ્પોર્ટ્સ ટેલેન્ટ જે છે એને ઉજાગર કરી અને સ્પોર્ટ્સ યુનિવર્સિટી ઓફ ગુજરાતના સહયોગથી એમને સારી ટ્રેનિંગ આપી અને નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સમેન એ આપણા વિસ્તારમાંથી બને એના માટેનું આ એમઓયુ આપણને ખૂબ જ લાભ આપનારું બની રહેશે. આપણે અહીંયા ઇન્ટરનેશનલ લેવલનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યા છીએ. હાલમાં નોર્થ ગુજરાતની લગભગ સરકારની અથવા તો અર્ધ સરકારી ઓફિસરો ઓફિસની તમામ સ્પોર્ટ્સમેનને સ્પોર્ટ્સ ટુર્નામેન્ટો આપણે કરીએ છીએ. સાથે સાથે જ્યારે આ એમઓયુ થયું છે પછી આપણે પેરામેડિકલ, મેડિકલ અને સ્પેશિયલ ઓલિમ્પિક્સ જેવા ઓલિમ્પિક ગેમ પણ આપણે અહીંયા આપણા કેમ્પસમાં કરવાના છીએ. સાથે સાથે ઇન્ડોર ગેમ્સ કે જેની અંદર આપણા વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે તો ઇન્ડોર ગેમ્સની અંદર પણ એમને સારી ટ્રેનિંગ આપી અને આપણે